નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું જીરુંના પાકમાં જે લીલો સુકારો આવતો હોય, પીળીયો રોગ આવતો હોય અને કાળી ચરમી આવતી હોય, તો આ ત્રણેયનો આપણે ઈલાજ બતાવીશું અને આપણે તેના દવા વિશે વાત કરીશું. તો આપણે જે ત્રણ મુદ્દા ઉપર આજે વાત કરીશું કે લીલો સુકારાની દવા કઈ આપણે છંટકાવ કરવો, પીળિયા રોગ માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો અને કાળી ચરમી માટે આપણે ખાસ કરીને કઈ દવાનો છંટકાવ કરવો. જો આ મુખ્ય ત્રણ જે રોગ આવતા હોય, જો તેનાથી આપણે આપણા જીરુને બચાવીએ, જે આપણે ઉપેજમાં નુકસાની થતી હોય છે તે નુકસાની થશે નહીં અને આપણે એક સારામાં સારો ફાયદો જોવા મળશે. તો આજે આપણે આ ત્રણ મુદ્દા ઉપર વાત કરીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારી ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ આપણે સબસ્ક્રાઇબ કરી રાખજો. તો પહેલાં આપણે વાત કરીશું પીળિયા રોગ માટે. તો પીળિયા રોગ આપણે ખાસ કરીને જે આપણે જીરુને ઉગ્યા પછી આપણે જ્યારે પહેલું પિયત આપતા હોઈએ, એટલે કે આપણું જીરું અંદાજે આપણે 40 દિવસનું થયું હોય ત્યારે જો આપણે પિયત આપ્યું હોય ત્યારે ખાસ કરીને આ જોવા મળતું હોય છે. તો તેમાં જે આપણે પિયત આપ્યા પછી જ્યારે આપણે જીરુમાં 4 થી 5 દિવસ પછી જ્યારે હાલ્યા જેવું થાય ત્યારે આપણે ખાસ કરીને જે અમે તમને દવા વિશે જાણકારી આપીએ, તો તે દવા આપણે ખાસ કરીને છંટકાવ કરવો જોઈએ. તો પહેલી દવા છે ઇન્ડોપિલ કંપનીની એમીટી. ખેડૂત મિત્રો, જો આનો ઉપયોગ તમે કરશો તો જે પીળિયો રોગ હોય તેમાં આપણે સારામાં સારો કંટ્રોલ જોવા મળશે, અથવા તો ઇન્ડોફિલ કંપનીનું અવતાર, આ બંનેમાંથી એક દવાનો છંટકાવ કરવાનો હોય છે. અને તેમની સાથે આપણે ખાસ કરીને જો વાત કરીએ તો તેમની સાથે જો આપણે સિક્વેલ, જે વનિતા કંપનીનું આવે છે સિક્વેલ, તે આપણે માઇક્રો ન્યુટ્રન્ટ્સમાં આવતું હોય છે, જો તેમની સાથે મિક્સ કરીને આપણે આપવામાં આવીએ તો એક જે જીરું હોય તેની આપણે ગ્રીન હરી પાછી આવી જતી હોય છે અને આપણે ખાસ કરીને જે પીળિયા રોગ ઉપર આપણે સારામાં સારો કંટ્રોલ કરી શકીએ. તો ખેડૂત મિત્રો, આ બંનેમાંથી એક દવાનો છંટકાવ કરવાનો છે અને એમની સાથે આપણે માઇક્રો ન્યુટ્રન્ટ્સ, જે વનિતા કંપનીનું સિક્વેલ છે, તેનો ઉપયોગ કરવાનો છે. અને ત્યાર પછી આપણે વાત કરીશું લીલા સુકારા માટે. તો તેમના માટે આપણે જે મેટાલેક્સિલ 8% પ્લસ મેન્કોજેબ 66% આપણે આનો ઉપયોગ કરવો જોઈએ અને ગમે તે કંપનીનું આપણે વાપરવું જોઈએ. જે આ કન્ટેન અમે તમને બે બતાવ્યા છે તેને આપણે ગમે તે કંપનીનું આ લઈ અને આનો છંટકાવ કરવાથી આપણે જે લીલો સુકારો હોય તેમાં આપણે ખાસ કરીને ફાયદો જોવા મળતો હોય છે. એટલે મેટાલેક્સિસ 8% પ્લસ મેન્કોજેબ 66% આનો ઉપયોગ આપણે કરવાથી લીલા સુકારા ઉપર આપણે સારામાં સારો ફાયદો મેળવી શકીએ. અને ત્યાર પછી આપણે વાત કરીશું કાળી ચરમી વિશે. ખાસ કરીને જે કાળી ચરમી આવતી હોય છે તે આપણે જે આપણું જીરું હોય છે તે આપણા જીરુંમાં દાણા પણ થઈ ગયા હોય ત્યારે જો ઝાકળ વરસાદ થાય ત્યારે ખાસ કરીને જે આ કાળી ચરમી હોય તે વકરતી હોય છે. તો તેમના માટે અમે તમને 5 દવા વિશે વાત કરીશું. તો જ્યારે આપણે આપણા પાકમાં જ કાળી ચરમી આવી ગઈ હોય ત્યારે આ દવાનો છંટકાવ કરવાનો છે, નહીં કે આપણે એક્સ્ટ્રા ડોઝ અલગથી મારવાનો. એટલે કે આવ્યા પહેલાં આ ડોઝ આપવાનો નથી, પણ જે આપણા જે પાકમાં, જીરુના પાકમાં કાળી ચરમી આવી ગઈ હોય ત્યારે આ 5 દવામાંથી 1 દવાનો ઉપયોગ કરવાનો હોય છે. તો તેમના માટે પહેલાં આપણે વાત કરીશું, પહેલી દવા વિશે વાત કરીએ તો તેમનું નામ છે કોરોમંડલ કંપનીનું જટાયું. આપણે 30 ગ્રામ પ્રતિ પંપ એટલે કે 15 થી 17 લિટરનો પંપ હોય તો તેમાં આપણે નાખી અને છંટકાવ કરવાનો છે. તેમની સાથે આપણે ટ્રાયસાયક્લોઝલ 75% WP આપણે 10 ગ્રામ પ્રતિ પંપમાં નાખી અને છંટકાવ કરવાનો છે. એટલે જટાયુ સાથે આપણે ટ્રાયસાયક્લોઝન 75% WP પણ સાથે નાખી અને મિક્સ કરીને છંટકાવ કરવાથી સારામાં સારું રિઝલ્ટ આપણે મળતું હોય છે. અને બીજી દવા વિશે વાત કરીએ તો સિજન્ટા કંપનીનું કવસ ફ્લો, જે આપણે 20 ml આપણે પ્રતિ પંપમાં નાખી અને છંટકાવ કરવાથી પણ સારામાં સારું રિઝલ્ટ આપણે મળતું હોય છે. ત્યાર પછી ત્રીજી દવા વિશે વાત કરીએ તો બાયર કંપનીનું નેટિવો, જે આપણે 10 ગ્રામ પ્રતિ પંપમાં નાખી અને આપણે છંટકાવ કરવાથી એક સારું રિઝલ્ટ મળતું હોય છે, પણ જે બાયર કંપનીનું નેટિવો હોય છે તે થોડુંક આપણે મોંઘું પણ પડતું હોય છે. અને ત્યાર પછી આપણે ચોથી દવા વિશે વાત કરીએ તો ટાટા કંપનીનું અર્ગોન, જે આપણે 20 ml પ્રતિ પંપમાં નાખીને છંટકાવ કરવાથી પણ આપણે એક કાળિયા રોગ ઉપર સારામાં સારું રિઝલ્ટ જોવા મળતું હોય છે. ત્યાર પછી આપણે વાત કરીશું પાંચમી દવા વિશે, તો તે છે BASF કંપનીનું કેબ્રોટોપ, જે આપણે 60 ગ્રામ પ્રતિ પંપમાં નાખી અને છંટકાવ કરવાથી સારામાં સારો ફાયદો જોવા મળતો હોય છે. અને જો આપણે આ જે દવા છે
તેમની સાથે જો માઇક્રોન્યુટ્રન્ટ્સની જે દવા આવતી હોય છે માઇક્રોન્યુટ્રન્ટ્સ, તેમને જો મિક્સ કરીને મારવાથી આપણું જીરું એકદમ વળશે નહીં. એટલે કે જો તમે આપણું જીરું હોય છે તેને કડક કરવા માગતા હોય તો માઇક્રોન્યુટ્રન્ટ્સની જરૂર નથી, પણ જો કડક કરવા ના માગતા હોય તો તેમની સાથે માઇક્રોન્યુટ્રન્ટ્સ જરૂરથી આપવું જોઈએ. અને ખાસ કરીને આપણે કાળજી એ રાખવાની હોય છે કે આ જે અમે 5 દવા આપી છે તેમાંથી એક જ દવાનો છંટકાવ તમારે કરવાનો હોય છે. અને આપણે જે 4-5 દિવસના અંતરે આપણે 2 વખત આપણે આનો છંટકાવ કરવાનો હોય છે. એટલે કે આ જે દવા છે તેનો છંટકાવ કર્યા પછી આપણે 4-5 દિવસે આપણે પાછો છંટકાવ કરવાથી એક કાળી ચરમી છે તેના ઉપર આપણે સારામાં સારો કંટ્રોલ કરી શકીએ. તો ખેડૂત મિત્રો, જે આપણે આ 3 મુદ્દા ઉપરથી જે વાત કરી છે, કાળી ચરમી, પીળિયો રોગ અને લીલો સુકારો, જો આમાંથી કોઈ પણ મુદ્દા ભૂલાતા હોય કે અથવા કોઈ પણ જાણકારી જોઈતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખજો અને અમે તેમનો જવાબ જરૂરથી આપતા હોઈએ છીએ. તો દરેક ખેડૂત મિત્રો અમને કોમેન્ટમાં પણ લખી શકે, જે પણ તમારા જીરુમાં પ્રોબ્લેમ હોય તેમને લખીને મોકલો, અમે તેમનો જવાબ જરૂરથી આપીશું. વિડીયો અમારો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો, શેર કરી દેજો, સાથે સાથે આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.